આજે વાત કરવી છે એક એવા હીરોની કે જે વ્યક્તિને વિવિધ એવોર્ડ અને બુક્સમાં પણ પોતાનું નામ નોંધાવ્યું છે અને નવો વર્લ્ડ રેકોર્ડ પણ આ વ્યક્તિએ બનાવ્યો છે. તો આ મહાનુભાવે 52 જેટલા અભ્યાસક્રમોમાં મહારત પણ હાંસલ કરી છે, સાથે જ કોરોના કાળમાં ઉમદા સામાજિક જવાબદારી પણ વહન કરી છે. આવો જોઈએ કોણ છે આ અનોખી માટીના માણસ. એમની વય છે માત્ર 37 વર્ષ. નાની વયમાં પણ તેમણે પ્રાપ્ત કરી છે મોટી મોટી સિદ્ધિઓ. નામ છે ડોક્ટર અક્ષય રાવલ. સુરેન્દ્રનગરના રહેવાસી ડોક્ટર અક્ષય રાવલ અત્યાર સુધી કેટલાય અવોર્ડ મેળવી ચૂક્યા છે, જેમાં ભારત ભૂષણ, ભારત વિભૂષણ, આરોગ્ય રત્ન અવોર્ડ, બ્રહ્મ ગૌરવ અવોર્ડ અને ઇન્ડિયા એક્સલન્સ અવોર્ડનો સમાવેશ થાય છે. ડોક્ટર અક્ષયને આટલા અવોર્ડ તેમની સેવાકીય પ્રવૃત્તિ અને તેમની અભ્યાસકીય સિદ્ધિઓ માટે મળ્યા છે. આમ તો ડોક્ટર અક્ષયના નામે એક વર્લ્ડ રેકોર્ડ છે જે સંભવિત કોઈ તોડી શકે તેમ નથી. ડોક્ટર અક્ષયે વિવિધ 24 જેટલી વર્લ્ડ રેકોર્ડ બુક્સમાં સ્થાન મેળવ્યું છે. 24 વર્લ્ડ રેકોર્ડ બુકમાં સ્થાન મેળવવું એ જ એક મોટો રેકોર્ડ છે. તેમની અન્ય સિદ્ધિઓ પર નજર કરીએ તો તેઓએ સૌથી નાની વયે સૌથી વધુ ટ્રેડિશનલ મેડિકલ પદ્ધતિમાં 52 જેટલા અભ્યાસક્રમો કર્યા છે. ટ્રેડિશનલ મેડિસિનના અભ્યાસક્રમમાં આયુર્વેદ, નેચરોપથી, પંચકર્મ, પંચગવ્ય, પંચભૌતિક, હર્બલ મેડિસિન, યોગ જેવી પારંપરિક ચિકિત્સા પદ્ધતિઓનો સમાવેશ થાય છે. તો હર્બલ રિસર્ચ સાયન્ટિસ્ટના હોદ્દા પર બેસ્ટ કામગીરી પણ કરી છે. પોતાના જ્ઞાનનો સમાજના બહોળા વર્ગને લાભ મળે તે માટે ડોક્ટર અક્ષય રાવલની ડાયાબિટીસ અને કેન્સરની બીમારીને લઈને રિસર્ચ સેન્ટર શરૂ કરવાની મહેચ્છા છે, જ્યાં આયુર્વેદ, નેચરોપથી, પંચકર્મ દ્વારા દર્દીઓને સારવાર મળે. ડાયાબિટીસ અને કેન્સર માટે મારે એક રિસર્ચ સેન્ટર બનાવવું છે અને જેમાં ટ્રેડિશનલ મેડિસિન એટલે કે આયુર્વેદ, એલોપેથી, આયુર્વેદ અને જે પંચગવ્ય અને કુદરતી જે આધારિત વનસ્પતિઓ છે એના આધારિત જ કેન્સર અને ડાયાબિટીસની ટ્રીટમેન્ટ થાય અને બહુ નહિવત ભાવે થાય એવું મારો વિચાર છે. સેવાભાવી ડોક્ટર અક્ષય રાવલની કોરોના કાળમાં અનેરી સેવા રહી હતી. કોરોના કાળ દરમિયાન તેઓએ લોકોને નિઃશુલ્ક આયુર્વેદિક ઉકાળાનું વિતરણ ચાલુ કર્યું હતું, તેમજ કોરોના પોઝિટિવ દર્દીઓને યોગ્ય માર્ગદર્શન આપી ભયંકર બીમારી સામે લડવા મનોબળ પૂરું પાડ્યું હતું. આટલા બધા એવોર્ડ એમણે હાંસલ કરેલા છે અને ખૂબ જ સિદ્ધિઓ અને નામને એમણે આખા સમાજમાં સંપ્રતિષ્ઠા ખૂબ જ મેળવી છે એમણે. અને કોરોના ટાઈમ દરમિયાન તે ઉકાળા વિતરણથી માંડીને અનેક સેવાકીય પ્રવૃત્તિઓ એમણે હાથ ધરી છે કે જેના લીધે લોકોના અંતરથી આશીર્વાદ એમને મળેલા છે. એ જ અમારા માટે સૌથી મોટો એવોર્ડ છે. ઉપરાંત કોરોના કાળમાં ડોક્ટર અક્ષય રાવલે ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓ માટે ઓક્સિજન પણ પૂરો પાડીને ઉત્તમ સેવાકીય કામગીરી કરી હતી. આટલા અવોર્ડ મેળવી ચૂકેલા આ તબીબ માટે સૌથી મોટો અવોર્ડ તો તેમની ચિકિત્સા થકી દર્દીની બીમારી દૂર થાય તે જ રહ્યો છે. સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવાની નેમ સાથે ડોક્ટર અક્ષય રાવલ ભવિષ્યમાં પણ તેમની સેવાકીય પ્રવૃત્તિ શરૂ રાખશે. 22 પ્રજાપતિ, સંદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર.